गिर सोमनाथ ना कोडीराड खाते माधागा ग्रुप आयोजित कोरी समाज नो प्रथम समूह लग्न उत्सव योजायो जेमा कोरी समाज ना 38 जेटला नव दंपतिओ प्रभुता मा पगला पाड्या। तो आ समूह लग्न उत्सव मा गुजरात भर ना कोरी समाज ना सामाजिक तेमज राजकीय आगेवानो ए हाजरी आपी। गिर सोमनाथ ना कोडीराड खाते વંદાતા ગ્રુપ આયોજિત પ્રથમ ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો હતો। આ સમૂહ લગ્નમાં કોરી સમાજના 38 જેટલા નવદંપતી જોડાયા હતા। આ સમયે ગુજરાતના કોરી સમાજના મહાનુભાવોએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। આ સમયે જૂનાગઢના સંસદ રાજેશ ચુડાસમા તેમજ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ અને કોંગ્રેસના આ બંને પદાધિકારીઓએ એક જ મંચ પર બેસી સમાજના સંગઠનની વાતો કરી હતી। સામાજિક એકતા અને સંગઠિતતા હશે તો કોરી સમાજની દરેક જગ્યાએ નોંધ લેવાશે। સમાજ સામાજિક તેમજ આર્થિક રીતે સદ્ધર બને તે હેતુથી સમૂહ લગ્નોત્સવ યોજાય તે ઇચ્છનીય છે તેવું બંને રાજકીય મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક જ મંચ પર ભેગા થયા તેથી કોરી સમાજની સંગઠિતતા અહીં જોવા મળી હતી। દીપક જોશી, ZS TV, ગીર સોમનાથ। આજે દર વર્ષની જેમ કોડીનાર સમૂહ લગ્નનું સામાજિક કોડી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ આ વખતે અમારા માધંતા ગ્રુપના પ્રમુખ તેમજ એમની ટીમ દ્વારા આજે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કોળી સમાજને સાથે રાખી આગેવાનોને અને કરવામાં આવ્યું હતું। ખોટા ખર્ચાઓ સમાજમાં બંધ થાય, સમાજ સંગઠિત થાય, આર્થિક રીતે સમાજ સદ્ધર થાય એટલા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ કોડીનારમાં માધંતા ગ્રુપ અને કોળી સમાજ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિસ્તારના સાંસદ તરીકે અને સમાજના દીકરા તરીકે મને જ્યારે ઇન્વિટેશન આપ્યું હોય ત્યારે યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે આજે હાજરી આપી હતી। એ સમાજ ઉપર કોઈ પણ એક જ સમાજ હોય ત્યાં કોઈ પક્ષ કે હોતું નથી। દરેક સમાજ પોતાના સમાજને આગળ લઈ જવા માટે એક મંચ ઉપર ભેગા થતા હોય તો કોળી સમાજ પણ હંમેશા એક થઈ અને સામાજિક કાર્યોમાં